પ્રણામ માધવ વિદ્યા સંકુલ ગુજરાતી માધ્યમ ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ બે અપૂર્ણાંક અને દસ સંખ્યા સ્વાધ્યાય બે પોઈન્ટ ચાર ના દાખલા નંબર એક અને બે આપણે આની આગળની વિડીયોમાં શીખ્યા હવે દાખલા નંબર ત્રણ તો ભાગાકારના દાખલા છે સાત ભાગ્યા બે અપૂર્ણાંકનો પૂર્ણાંક સંખ્યા સાથે ભાગાકાર કરવાનો છે આપણે ભાગાકારમાં બે પણ ચારની આગળની વિડીયોમાં સમજૂતી થોડીક શીખ્યા હતા જેમાં આપણે કીધું હતું કોઈ પણ સંખ્યાને ભાગાકાર કરવાનો હોય તો જે સંખ્યા વડે ભાગવાનો હોય તેનો વ્યસ્ત વડે ગુણવો પડે એટલે કે સાત તૃતીયાંશ અપૂર્ણાંક છે આને આપણે બે પૂર્ણાંક સંખ્યા વડે ભાગવાની છે તો એના બદલે આપણે જે બે પૂર્ણાંક સંખ્યા વડે ભાગવાની છે એના વ્યસ્ત એટલે કે બેને આપણે ઉલટાવી દઈશું એના વ્યસ્ત વડે ગુણવી પડે જે વ્યસ્ત સંખ્યાઓ પણ આપણે અગાઉ કરતા શીખવાડી હતી એટલે કે બેની છેદમાં કંઈ જ નથી તો આપણે ત્યાં એક ગણીશું બરાબર હવે વ્યસ્ત કરવા માટે આ બે ની છેદમાં એક છે તેને ઉલટાવી દઈશું એટલે કે બેને અંશમાંથી છેદમાં લાવીશું અને એકને છેદમાંથી અંશમાં લખીશું એટલે કે વ્યસ્ત સંખ્યા વડે ગુણવા પડે તો અંશનો અંશ સાથે ગુણાકાર જે ગુણાકારમાં આપણે અગાઉ કરતા હતા એ જ પ્રમાણે છેદનો છેદ સાથે ગુણાકાર અહીં છેદ ઉડશે નહીં એટલે સાત એકા સાત અને ત્રણ દુ છ સાત ની છેદમાં છ ઉપર અંશ મોટો હોવાથી અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો છ નો ઘડીયો સાત સુધી બોલીએ એટલે સાત એકા સોરી છ એકા છ અને સાતમાંથી છ બાદ કરીએ એટલે વધે એક તો એક પૂર્ણાંક એક ષષ્ઠમાંશ ચાર નવમાંશ ભાગ્યા નવ અપૂર્ણાંકને પૂર્ણાંક વડે ભાગવાનો છે તો અપૂર્ણાંક ચાર ભાગાકારની ક્રિયાનું ગુણાકાર કરીશું અને પાછળની સંખ્યાનું વ્યસ્ત તો વ્યસ્ત કરવા માટે આપણે જે પાંચ છે ને એની છેદમાં એક ગણીશું અને એક અંશમાં અને પાંચ છેદમાં એટલે કે એક પંચમાંશ હવે જે ગુણાકાર આપણે કરતા હતા એ પ્રમાણે અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર કરીશું ચાર એકા ચાર નવિસ્તાલીસ તો અહીંયા અંશ કરતા છેદ મોટો છે જેથી આપણે મિશ્ર સંખ્યામાં ફેરવાશે નહીં નહીંશ તો છ તેર ભાગ્યા સાત હવે સાત એકલા છે તો એની છેદમાં એક ગણીશું તો ભાગાકાર કરવા માટે આપણે તે ભાગાકારની ક્રિયાનું ગુણાકારમાં રૂપાંતર કરવાનું છે અને તેના પછીની સંખ્યાનું વ્યસ્ત આ વિદ્યાર્થીઓએ ખાસ યાદ રાખવાનું કે ભાગાકારનું ગુણાકાર અને તેના પછીની સંખ્યાનું વ્યસ્ત કરવાનું છે એટલે કે પછીની સંખ્યા ઉલટાવી દેવાની છે હવે અંશનો અંશ સાથે ગુણાકાર છ ગુણ્યા એક અને છેદનો છેદ સાથે ગુણાકાર તેર ગુણ્યા સાત તો છેદ ઉઠશે નહીં છ એકા છ તેર સીતા એકાણું છ ની છેદમાં એકાણું છેદ કરતા અંશ નાનો છે જે શુદ્ધ અપૂર્ણાંક છે એટલે મિશ્ર સંખ્યામાં ફેરવાશે નહીં હવે ચાર પૂર્ણાંક તૃતિયાંશ ભાગ્યા ત્રણ તો સૌ પ્રથમ આપણને મિશ્ર સંખ્યા આપેલી છે એ મિશ્ર સંખ્યાનું આપણે સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરીશું ચાર ગુણ્યા ત્રણ ચાર ધરી બાર બારમાં એક ઉમેરીશું એટલે તેર તેર તૃતીયાંશ ત્યારબાદ પાછળ પૂર્ણાંક સંખ્યા છે એટલે ભાગાકારની ક્રિયાનો ગુણાકાર અને ત્રણની છેદમાં એક ગણીને એનો વ્યસ્ત થશે એક તૃતીયાંશ હવે તેર ગુણ્યા એક અને છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ અંશનો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ સાથે ગુણાકાર તેર એકા તેર છેદમાં ત્રણ તરી નવ તેર નવમાં જેનું આપણે મિશ્ર સંખ્યામાં રૂપાંતર કરીશું નવનો નો ઘડિયો તેર સુધી બોલીશું નવ એકા નવ નવ દુ અઢાર અઢાર વધી જશે એટલે નવ એકા નવ તેરમાંથી નવ બાદ કરીએ એટલે વધે ચાર તો જેને આપણે અંશમાં મૂકીશું એક પૂર્ણાંક ચાર નવમાંશ આ રીતે આપણે ભાગાકાર થશે મિશ્ર સંખ્યા આપેલી છે ત્રણ પૂર્ણાંક એક દ્વિતિયાંશ જેનો ભાગાકાર પૂર્ણ સંખ્યા વડે કરવાનો છે એટલે આ મિશ્ર સંખ્યાનું આપણે સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરી દઈએ જેમાં પૂર્ણાંક સંખ્યાને છેદનો પૂર્ણાકાર ત્રણ દુ છ અંશનો સરવારો સાત છેદમાં બેના બે ભાગ્યા ચાર છે તો ચારની છેદમાં એક ગણીએ હવે ભાગાકારની ક્રિયાનો ગુણાકાર અને ચાર ની છેદમાં એક છે એનો વ્યસ્ત એટલે ચાર અંશમાંથી છેદમાં આવશે અને એક છેદમાંથી ઉપર અંશમાં જશે હવે ગુણાકારની પ્રક્રિયાની જેમ અંશનો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ સાથે ગુણાકાર તો અહીં છેદ ઉડતા નથી તો સાત એકાદ સાત ને છેદમાં બે ચોક આઠ છેદ કરતા અંશ મોટો છે જેથી મિશ્ર સંખ્યામાં રૂપાંતર થશે નહીં ચાર પૂર્ણાંક ત્રણ સપ્તમાં ભાગ્યા સાત ચાર પોણાંક ત્રણ સપ્તમા રૂપાંતર કરીએ સાત ચોક અઠ્યાવીસ એક છેદમાં સાત સાતની છેદમાં એક ગણીએ તો આનો વ્યસ્ત સાત અંશમાંથી છેદમાં આવશે અને એક છેદમાંથી અંશમાં જશે હવે તો સાત સાત બંને સરખી સંખ્યા છે પણ છેદમાં જ છે એટલે છેદમાં ઉડે છેદ નહીં ઉડે તો એકત્રીસ નો એક સાથે ગુણાકાર બંને અંશ નો ગુણાકાર જે શુદ્ધ અપૂર્ણાંક છે એટલે એનું મિશ્ર સંખ્યામાં રૂપાંતર થશે નહીં તો આ રીતે આપણે ગુણાકાર આ સોરી ભાગાકારમાં જે સૌપ્રથમ સંખ્યા હોય તે પહેલો અપૂર્ણાંક એમના એમ જ લખવાનો છે ભાગાકારની ક્રિયાનું ગુણાકારમાં આપણે રૂપાંતર કરીશું અને ત્યાર પછીની જે સંખ્યા હોય પૂર્ણાંક હોય કે અપૂર્ણાંક હોય એનું આપણે વ્યસ્ત કરવાનું છે એટલે કે અંશ હોય તે છેદમાં આવશે અને છેદ હોય તે અંશમાં જશે અને પછી જે આપણે અગાઉ ગુણાકાર શીખ્યા હતા એ ગુણાકારની પ્રક્રિયા આપણે આગળ છેદ ને ચાલુ રાખીશું અને જવાબ આપશે દાખલા નંબર ચાર શોધો

વ્યસ્ત એટલે એક દ્વિતીયાંશ છે જેમાં બે છેદમાંથી એક વ્યસ્ત કરીશું હવે ગુણાકારની પ્રક્રિયા મુજબ જ અંશનો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ સાથે ગુણાકાર હવે અહીંયા જોઈએ તો છેદ ઉડાડવાના છે પણ છેદ ઉડતા નથી છેદ ન ઉડે એટલે સીધો ગુણાકાર કરીને જવાબ લખીશું બે દુ ચાર અને પાંચ એકા પાંચ છે એટલે કે શુદ્ધ અપૂર્ણાંકમાં આપણને જવાબ મળ્યો જેથી મિશ્ર સંખ્યામાં નહીં ફેરવાય ચાર માંસ ભાગ્યા બે તૃતીયાંશ તો પહેલો અપૂર્ણાંક ચાર માંસ જો વિદ્યાર્થીઓ ભૂલથી પણ સૌ પ્રથમ અપૂર્ણાંક હોય કે પૂર્ણાંક સંખ્યા હોય એનું ક્યારેય પણ વ્યસ્ત કરતા નહીં આનું વ્યસ્ત કરવાનું નથી આપણે વ્યસ્ત હંમેશા પાછળની સંખ્યાનું જ વ્યસ્ત કરવાનું છે તો જો આગળની સંખ્યાનું ભૂલથી પણ વ્યસ્ત કર્યું તો દાખલો ખોટો પડશે જેથી આગળની સંખ્યા આપણે એમના એમ જ મૂકીશું ભાગાકારની ક્રિયાનું ગુણાકાર કરીશું અને પાછળની સંખ્યા વ્યસ્ત બે તૃતીયાંશ છે જેને ત્રણ તૃતીયાંશ એટલે કે વ્યસ્ત કરીશું હવે અંશનો ગુણાકાર અંશ સાથે કરીશું અને છેદનો ગુણાકાર છેદ સાથે કરીશું હવે આપણે જોઈએ કે ક્યાંય છેદ ઉડતા હોય તો આપણે ઉડાડીએ તો ત્રણ તરી નવ અને બે દો ચાર હવે ધારો કેટલાક વિદ્યાર્થી સાહેબ આપણે આ પદમાં છેદ ઉડાડીએ તો તો આ પદમાં પણ છેદ ઉડાડી જ શકાય અંશમાં વધે છે બે અને છેદમાં વધે છે ત્રણ તો બેની છેદમાં ત્રણ જવાબ આવશે ત્રીજો દુ સાત છેદમાં સાત ગુણ્યા આઠ હવે છેદમાં અંશમાં અને છેદમાં બંનેમાંથી સાત સાત જશે એટલે કે સાત એકા સાત અંશમાં છે ત્રણ એકા ત્રણ છેદમાં આઠ એટલે કે ત્રણ અષ્ટ ચોથો સવાલ બે પૂર્ણાંક એક તૃતીયાંશ ભાગ્યા ત્રણ તો બે પૂર્ણાંક એક તૃત્યાંશ મિશ્ર સંખ્યા છે જેનું સાદા અપૂર્ણાંકમાં પહેલાં રૂપાંતર કર દો સાદો અપૂર્ણાંક ફેરવી દો ત્રણ દુ છ ને એક સાત તો સાતની છેદમાં ત્રણ ત્યારબાદ ભાગાકાર પછીની સંખ્યા તો અપૂર્ણાંક જ છે જેથી આપણે સીધું જ એનો વ્યસ્ત કરીને ગુણાકાર કરી દઈએ ત્રણ નો વ્યસ્ત થશે નવ છેદ કરતા અંશ મોટો છે એટલે મિશ્ર સંખ્યામાં ફેરવી શકાશે તો નવ નો ઘડિયો છેદનો ઘડિયો અંશ આવે ત્યાં સુધી બોલવાનો નવનો ઘડિયો પાંત્રીસ સુધી બોલીએ તો નવ ચોક છત્રીસ છત્રીસ વધી જાય છે પાંચમો દાખલો ત્રણ પૂર્ણાંક એક ત્રત્યાંશ મિશ્ર સંખ્યા છે સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરો સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરો ત્રણ દુ છ ને એક સાત સાત તૃત્યાંશ હવે પાછળની સંખ્યા હવે ત્રણ ગુણ્યા સાત અંશનો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ સાથે ગુણાકાર બે ગુણ્યા આઠ છેદ ઉઠશે નહીં એટલે સાતરી એકવીસ બેઠા સોળ છેદ કર અંશ મોટો છે એટલે મિશ્ર સંખ્યામાં ફેરવીએ મિશ્ર સંખ્યામાં ફેરવવા માટે જે છેદ હોય છેદ એનો એ જ રાખવાનો છેદ બદલવાનો નથી સોળનો ઘડિયો એકવીસ સુધી બોલો સોળ એકા સોળ સોળ દુ બત્રીસ બત્રીસ વધી ગયા તો સોળ એકા સોળ હવે એકવીસમાંથી આપણે સોળ બાદ કરીશું કાં તો પછી સોળમાં કેટલા ઉમેરીએ તો એકવીસ થશે તો સોળમાં પાંચ ઉમેરીએ તો એકવીસ થશે અને એકવીસમાંથી સોળ બાદ કરીએ તો પણ પાંચ વધે એટલે જે આપણે અંશમાં લખીશું એક પૂર્ણાંક પાંચ ની છેદમાં સોળ જવાબ આવશે બે પંચમાંશ અપૂર્ણાંક છે એટલે એ અપૂર્ણાંકને એમના એમ લખી દો બે અપૂર્ણાંકમાં ફેરવવી પડશે એટલે હાલ આપણે અહીં ભાગાકાર જ રાખીશું ગુણાકાર કરીશું નહીં પેલા મિશ્ર સંખ્યાને સાદા અપૂર્ણાંકમાં ફેરવી દો બે એકા બે બે માં એક ઉમેરો એટલે ત્રણ તો ત્રણ આવશે અંશમાં અને છેદમાં બે હોવાથી બે ના બે મિશ્રમાંથી સાદા અપૂર્ણાંકમાં થઈ ગયું હવે ગુણાકારની પ્રક્રિયા સોરી ભાગાકારની પ્રક્રિયાનો ગુણાકાર કરો તો આગળનો જે અપૂર્ણાંક છે બે પંચમાંશ એ બે પંચમાંશ એમના એમ જ રહેશે જો આગળનું વ્યસ્ત કરવાનું નથી પાછળની સંખ્યાનું વ્યસ્ત થશે ત્રણ દ્વિત્યાંશ છે તો ત્રણ અંશમાંથી છેદમાં અને બે છેદમાંથી અંશમાં એટલે કે બે તૃતીયાંશ હવે ગુણાકાર માટે અંશનો અંશ સાથે ગુણાકાર બે ગુણ્યા બે અને પાંચ ગુણ્યા ત્રણ તો બે ગુણ્યા બે એટલે બે દુ ચાર અને પાંચ ગુણ્યા ત્રણ એટલે પાંચ પંદર તો ચાર છેદમાં પંદર સાતમો પંચમાંશ ભાગ્યા એક પૂર્ણાંક બે તૃતી બંને ભાગાકારની આગળ પાછળ બંને મિશ્ર સંખ્યા છે તો બંને મિશ્ર સંખ્યાનું પહેલા સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ પાંચ પંદર પંદર ને એક સોર સોર અહીં ભાગાકારની પ્રક્રિયાનું ભાગાકાર જ રાખીએ હાલ આનો વ્યસ્ત નહીં કરીએ ત્રણ એકા ત્રણ ત્રણ ને બે પાંચ તો પાંચ અંશમાં ત્રણ છેદમાં હવે જો મિશ્રનું સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર થઈ ગયું તો હવે આપણે ગુણાકારની પ્રક્રિયામાં રૂપાંતર કરીશું સોળ પંચમાસના એમના એમ જ સોળ પંચમાસ પાછળ જે પાંચ તૃતીયાંશ છે એનું વ્યસ્ત કરીને ત્રણ પંચમાંશ

પચીસ વડે ભાગ ચાલશે અને 48 માંથી પચીસ બાદ કરવાનો અડતાલીસ માંથી પચીસ બાદ કરીશું પૂર્ણાંક આઠમો બે પૂર્ણાંક એક પંચમાંસ ભાગ્યા એક પૂર્ણાંક એક પંચમાંસ તો બંને મિશ્ર સંખ્યા છે બંનેનું પેલા સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર દો પાંચ દુ દસ દસ ને એક અગિયાર અગિયાર પંચમાન ભાગ્યા પાંચ એકા પાંચ પૂર્ણાંક અને છેદનો ગુણાકાર પાંચ એકા પાંચનો એક ભાગાકારની ક્રિયાનું ગુણાકારમાં રૂપાંતર કરીને આ અપૂર્ણાંકનું વ્યસ્ત કરો છ પંચમાંશ છે તો પાંચ અંશમાં જ હશે છ છેદમાં આવશે હવે અહીંથી પાંચ અને પાંચ છેદ ઉડી જાય છે અંશમાં વધ્યા અગિયાર છેદમાં વધશે છ અગિયાર સઠમાસ છેદ કરતા અંશ મોટો છે જેથી મિશ્ર સંખ્યામાં આપણે રૂપાંતર કરીએ તો છનો ઘડિયો અગિયાર સુધી બોલીશું છ એકા છ છ દુ બાર બાર વધી ગયા એટલે છ એકા છ અને અગિયારમાંથી છ બાદ કરીએ એટલે જવાબમાં આવે પાંચ તો એક પૂર્ણાંક પાંચ સષ્ટમાંસ તો અહીં આપણે દાખલા નંબર ચાર સુધી ભાગાકારના દાખલા શીખ્યા તો આની સાથે સ્વાધ્યાય બે પોઈન્ટ ચાર પૂર્ણ થશે અને સ્વાધ્યાય બે પોઈન્ટ ચારના જે પણ ભાગાકારના દાખલા આપણે શીખ્યા હતા એ દરેક દાખલા એટલે કે દાખલા નંબર એક બે ત્રણ ચાર ગણિતના ચોપડામાં દરેક વિદ્યાર્થીઓએ ગણીને પૂર્ણ કરવાના છે અને ગુણાકારની જેમ ભાગાકાર પણ સાવ સહેલા જ છે તમે આ જે રીત ધ્યાન આપી એમાં સૌથી પહેલાં જો મિશ્ર સંખ્યા હોય તો એનું સાદા સાદાપૂર્ણાંકમાં ફેરવવાનું ત્યારબાદ ભાગાકારની ક્રિયાનું ગુણાકારમાં આપણે રૂપાંતર કરીશું અને જો છેદ ઉડતા હોય તો આની જેમ છેદ ઉડાડીશું અને જો છેદ ન ઉડે તો આપણે સીધો જવાબ મૂકીશું તો આ રીતે ભાગાકારના દાખલા દરેક વિદ્યાર્થીઓએ ગણિતના ચોપરામાં ગણીને સ્વાતે બે પોઈન્ટ ચાર પૂર્ણ કરવાનું છે જે આજના હોમવર્કમાં સ્વાતે બે પોઈન્ટ ચાર પૂર્ણ કરવું પ્રણામ